मित्रों धोरण 10 विज्ञान ની અંદર 14મો પાઠ ઉર્જાના સ્ત્રોતો જેની અંદર છેલ્લે આપણે તરંગ ઉર્જા ભરતી ઉર્જા અને સમુદ્ર તાપીય ઉર્જાની ચર્ચા કરી હતી મિત્રો આ તરંગ ઉર્જા કે ભૂતાપીય ઉર્જા સમુદ્ર તાપીય ઉર્જા કે પછી ભરતી ઉર્જા ઉત્પન્ન કરી શકાય એવા સ્થળો ખૂબ જ ઓછા છે એ ભી આપણે આગળના પ્રિયની અંદર ચર્ચા કરી મિત્રો હવે આપણે વાત કરીએ કે ગરમ બિંદુ કોને કહે છે તેમાંથી ભૂતાપીય એટલે કે ભૂસ્તરીય ઉર્જા કેવી રીતે મેળવવામાં આવે છે તો મિત્રો જમીનના પેટાળની અંદર જો કે આમ જોઈએ તો બે પ્રકારની ગરમી રહેલી હોય એક ઇચ્છનીય ઉર્જા બીજી અનિચ્છનીય ઉર્જા અનિચ્છનીય ઉર્જા જમીનના પેટાળની અંદર જ્યારે ગતિ કરે ને ત્યારે જમીનનું સ્તર હલનચલન કરે જેને આપણે ભૂકંપ કે ધરતીકંપ કહીએ છીએ પણ બીજી ઇચ્છનીય ઉર્જા છે અને આ ઇચ્છનીય ઉર્જા ભૂસ્તરીય ફેરફારને કારણે ગરમ વિસ્તારની અંદર સંગ્રહાયેલી હોય છે તો મિત્રો જોઈએ ભૂસ્તરીય ફેરફારને કારણે પૃથ્વીની સપાટીની ઊંડાઈ આવેલા જે ગરમ વિસ્તાર છે એમાં ખડકોની પીગળેલી અવસ્થા રચાય છે જમીનની અંદર જે ઇચ્છનીય ઉર્જા છે એ ઇચ્છનીય ઉર્જાને કારણે જમીનની અંદર ખડક જે છે એ ગરમ થાય છે જમીનની અંદર આપણે આ માટી છે પછી ખોદતા જે આગળ ખડક આવશે ને એ ખડક જે છે એ ગરમ થાય છે એટલે ખડક પીગળી જાય છે અને તમે આગળના ધોરણની અંદર સમાજ વિદ્યામાં કંઈક ભણેલા હશો કે જમીનના પેટાળમાં રહેલી ગરમીના કારણે પેટાળ ભાગમાં રહેલા ખડકો પીગળી જાય છે આવા પીગળેલી અવસ્થામાં રહેલા ખડકોને મેગ્મા કહે છે એમ અહીંયા પણ જમીનના પેટાળની અંદર ભૂસ્તરીય ફેરફારને કારણે ખડક જે છે ને એ જમીનના પેટાળમાં રહેલી ગરમીના સંપર્કમાં આવે છે પરિણામે ખડક પીગળી જાય છે એક ખડક જે ગરમ થાય પીગળે છે હવે વરસાદને કારણે જમીનનું વરસાદનું પાણી જમીન પર પડે એ નદી તળાવ સરોવર અંદર એકઠું થાય ત્યારબાદ એ જમીનની અંદર ઉતરે છે ભૂગર્ભ જળ તરીકે સંગ્રહ પામે છે આ ભૂગર્ભ જળ ઓલા પીગળેલો ખડક જેને આપણે મેગમા કહીએ છીએ એના સંપર્કમાં આવે છે એટલે પાણી ગરમ થાય છે ક્યારેક વરાળ પણ બને છે અને તે જમીન પર અમુક જગ્યાએથી ફૂટી નીકળે છે જેને આપણે ગરમ પાણીના જરા કહીએ છીએ લસુંદ્રા તુલસી શ્યામ ગોધરા તાલુકાના ટુવા ગામે આવા ગરમ પાણીના જરા આવેલા છે ઓસ્ટ્રેલિયામાં પણ જરા આવેલા છે ન્યુઝીલેન્ડમાં લગભગ 300 જેટલા ગરમ પાણીના જરા આવેલા છે તો કેટલીક જગ્યાએ વરાળ સ્વરૂપમાં એ પાણી આપણે કીધું ભૂગર્ભ જળ જે જમીનની અંદર જાય છે અને ખડકના ઉપરના ભાગે સંગ્રહ પામે છે હવે એ ખડક જે છે એ પેટાળ ભાગમાં રહેલી ગરમીને કારણે પીગળેલો હતો એટલે પાણી પડીના સંપર્કમાં આવતા પાણી પણ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને એ બાષ્પને આપણે બહાર કાઢી અને ટર્બાઇન સુધી લાવી ટર્બાઇન સાથે અથડાવી એટલે ટર્બાઇન પરિભ્રમણ પામશે જમીનના પેટાળમાં રહેલી ઉષ્માથી પાણી ગરમ થયું પાણીની વરાળને ટર્બાઇન પર અથડાવવામાં આવી એટલે ટર્બાઇન પરિભ્રમણ પામે છે અને એ ટર્બાઇન સાથે વિદ્યુત જનરેટર સેટ જોડેલું હોય છે એટલે એના કારણે બે પ્રબળ સ્થિર ચુંબકની વચ્ચે વાહકતાનું લોકો ગતિ કરાવી આપણે વિદ્યુત પેદા કરી શકીએ છીએ એના માટેનો જે ખર્ચ છે એ પણ ખૂબ જ ઓછો છે આ પ્રમાણે ગરમ બિંદુ હોય એટલે કે ભૂતાપીય ઉર્જા આપણે મેળવવા માટેનો ખર્ચો પણ ખૂબ જ ઓછો છે પણ ભૂતાપીય પાવર પ્લાન્ટ આપણે બધી જગ્યાએ સ્થાપી શકતા નથી કે જ્યાં જમીનના પેટાળમાં ગરમ બિંદુઓ હોય તે જગ્યાએ જ આપણે આવા ભૂતાપીય ઉર્જા પાવર પ્લાન્ટ સ્થાપી શકીએ છીએ તો એના વિશેની ચર્ચા આપણે આ પ્રશ્નમાં કરવાની છે ત્યારબાદ આપણે વાત કરી કે ન્યુક્લિયર વિખંડન એ શું છે તો એની પણ ચર્ચા આપણે આગળના પ્રશ્નમાં કરીએ તો જોઈએ મિત્રો ગરમ બિંદુ કોને કહે છે તેમાંથી ભૂતાપી અથવા ભૂસ્તરીય જમીનની અંદર જે સ્તર હોય ભૂસ્તરીય ઉર્જા
કેવી રીતે મેળવવામાં આવે છે. આવા ગરમ બિંદુઓ કે ભૂ તાપીય ઉર્જા મેળવી શકાય તેવા સ્થાન વિશ્વની અંદર કઈ કઈ જગ્યાએ આવેલા છે એની પણ ચર્ચા આપણે આ પ્રશ્ન અંદર કરીશું. મિત્રો, ભૂસ્તરીય ફેરફારને કારણે જમીનના પેટાળ ભાગની અંદર પણ ફેરફાર હલચલ થતી હોય છે. એ હલચલને કારણે, એ ફેરફારને કારણે સમુદ્રની સપાટીથી ઊંડાઈ આવેલા જે સમુદ્રની સપાટીથી સોરી પૃથ્વીની સપાટીથી ઊંડાઈ આવેલા જે ગરમ વિસ્તાર છે, જમીનની આ સપાટી છે એનાથી ઊંડાઈ આવેલા જે ગરમ વિસ્તાર છે, એ ગરમ વિસ્તારોમાં ખડકો જે છે ને એ ગરમ થાય છે. એટલે ખડક પીગળેલી અવસ્થામાં જોવા મળે છે, ખડકની પીગળેલી અવસ્થા રચાય છે. અને આવા પીગળેલા ખડકને આપણે મેગ્મા કહીએ છીએ. જમીનના પેટાળની ગરમીથી પેટાળ ભાગમાં રહેલા ખડકો પીગળેલી અવસ્થામાં જોવા મળે છે, અથવા તો જમીનના પેટાળને અંદર રહેલી ગરમીના કારણે પેટાળ ભાગમાં રહેલા ખડકો પેટાળ ભાગની ગરમીને પરિણામે પીગળી જાય છે. આવા પીગળેલા ખડકોને મેગ્મા કહે છે. તો એ પીગળેલી અવસ્થામાં જે ખડક રચાય છે, હવે આવી પીગળેલી અવસ્થાના ખડક જે છે ને પીગળી જશે એટલે ઉપર તરફ ગતિ કરશે. ખડકે ઉપર તરફ ગતિ કરી, જ્યારે જળાશયમાં ભરેલું પાણી છે વરસાદના કારણે નદી તળાવ સરોવર અંદર પાણી ભરાય છે, એ પાણી પણ જમીન ઉતરી ભૂગર્ભ જળ તરીકે સંગ્રહ પામે છે, એ ખડકના ઉપરના ભાગે પાણી સંગ્રહ પામે છે. હવે પાણી જે ભૂગર્ભ જળ તરીકે સંગ્રહ પામેલું છે એ પાણી અને પેટાળ ભાગમાં ઓલો ખડક પીગળી ગયો છે, એ ખડક બંને એકબીજાના સંપર્કમાં આવે છે. એટલે આ જે પાણી છે એની વરાળ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. એટલે ચોક્કસ વિસ્તારમાં ઘેરાય અને ઓલો પીગળેલો ખડક જે છે એ ગોઠવાઈ જાય છે, જેને ગરમ બિંદુ કહેવામાં આવે છે. આપણે આ ગરમ બિંદુની વ્યાખ્યા થઈ. મિત્રો, ફરી એકવાર વ્યાખ્યા જોઈએ. ભૂસ્તરીય ફેરફારને કારણે એટલે જમીનના પેટાળમાં થતી હલચલને કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ રહેલો જે ખડક છે એ ખડક ગરમ વિસ્તારોમાં પીગળેલી અવસ્થામાં જોવા મળે છે, જેને આપણે મેગ્મા કહીએ છીએ. આવી પીગળેલી અવસ્થાના ખડક ઉપર તરફ ધકેલાય ચોક્કસ વિસ્તારની અંદર ઘેરાઈ જાય છે, જેને ગરમ બિંદુ કહે છે. આ બિંદુઓને આ વિસ્તારને ગરમ બિંદુઓ કહે છે. હવે જ્યારે ભૂગર્ભીય જળ, આપણે કીધું કે વરસાદનું પાણી જે છે જમીન અંદર ઉતરે છે, જમીનની અંદર ખડકના ઉપરના ભાગમાં સંગ્રહાય, જેને આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ. અને હાલ આપણે મોટે ભાગે ભૂગર્ભ જળ ભારત દેશમાં લગભગ 25% જેટલું જળ આપણે ભૂગર્ભ જળ વાપરીએ છીએ, જમીન અંદર બોર કરીને કાઢવામાં આવે છે. તો એ ભૂગર્ભ જળ આવા ગરમ બિંદુના સંપર્કમાં આવે, જમીનમાં રહેલું પાણી આવા ગરમ બિંદુના સંપર્કમાં આવે એટલે પાણીની વરાળ બને અથવા પાણી ગરમ થાય અને જુદી જુદી જગ્યાએથી પૃથ્વી પર ફૂટી નીકળે છે, બહાર નીકળે છે, જેને આપણે ગરમ પાણીના જરા કહીએ છીએ. પણ કેટલીક વખતે પાણી વધારે પડતું ગરમ થઈ વરાળ સ્વરૂપમાં રૂપાંતર પામે, બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. મિત્રો, તો એ ભૂગર્ભીય જળ છે ને ગરમ બિંદુના સંપર્કમાં આવે ત્યારે બાષ્પમાં રૂપાંતર પામે છે. બાષ્પમાં તો ઘણી બધી તાકાત રહેલી હોય, વરાળમાં ઘણી બધી તાકાત રહેલી છે. જેમ્સ બોટે આખું વરાળ યંત્ર રેલવે એન્જિન પણ ચલાવેલું હતું વરાળ યંત્રથી. તો એ બાષ્પને એ વરાળને આંતરિક પાઇપલાઇન મારફતે ટર્બાઇન ચલી દેવામાં આવી અને ટર્બાઇન પર અથડાવવામાં આવે એટલે ટર્બાઇન પરિભ્રમણ પામશે. ટર્બાઇન સાથે આપણે વિદ્યુત જનરેટર સેટ એટલે કે ચુંબકની વચ્ચે પેલું વાહક તારનું ઘણા બધા આંટા ધરાવતું લૂપ એટલે કે ગૂંચળું જોડેલું હોય છે, એ ગૂંચળું પણ તે જનરેટર સેટની અંદર પરિભ્રમણ પામે છે, એના કારણે વિદ્યુત પેદા કરી શકાય છે. તો આ રીતે વિદ્યુત મેળવવામાં આવે છે અને તેનો ઉત્પાદન ખર્ચ પણ બિલકુલ નહિવત કહી શકાય, ખૂબ જ ઓછો કે વધારે હોતો નથી. પરંતુ આ પ્રકાર આ ઉર્જા જે છે એ વેપારી ઉત્પાદન માટેના સ્થળો ખૂબ જ ઓછા છે. આ પ્રકારના વેપારી ઉત્પાદન માટેના સ્થળ ઓછા કેમ? કે ભાઈ બધી જગ્યાએ જમીનની અંદર ગરમ બિંદુઓ હોતા નથી. તો જ્યાં ગરમ બિંદુ નથી જ્યાંથી જમીનના પેટાળમાંથી વરાળ બહાર નીકળી શકતી નથી, ગરમ બિંદુ છે નહીં તો વરાળ ક્યાંથી મળવાની, તો એ જગ્યાએ આ રીતના ભૂતાપીય ઉર્જા પાવર પ્લાન્ટ સ્થાપી શકાતા નથી. એટલે આપણે વ્યવસાયિક રીતે ઉત્પાદન માટે જોવા જઈએ તો આવા સ્તર ખૂબ જ ઓછા છે.
ભૂતાપીય ઉર્જા આધારિત પાવર પ્લાન્ટ ન્યુઝીલેન્ડ ની અંદર તેમજ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા ની અંદર કાર્યરત છે. જો કે આપણા દેશના ગરમ પાણીના જરા અહીંયા આપણે ગુજરાત ની અંદર જોવા જઈએ તો તુલસી શ્યામ લસુન્દ્રા ગોધરા તાલુકાના ટુવા ગામની અંદર અહીંયા ગરમ પાણીના જરા આવેલા છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ની અંદર તો ઘણા બધા જરા આવેલા છે. ત્યાં 300 જેટલા લગભગ ન્યુઝીલેન્ડ ની અંદર ગરમ પાણીના જરા આવેલા છે. તો આ રીતે ગરમ પાણીના જ્યાં જરા મળે છે એ જમીન વિસ્તારમાં ગરમ બિંદુઓ છે. તો ત્યાંથી જમીનના પેટાળમાંથી બાષ્પને બહાર કાઢી ટર્બાઇન પર અથડાવી ટર્બાઇનને પરિભ્રમણ આપી વિદ્યુત પેદા કરી શકાય છે. મિત્રો, ફરીવાર આપણે જોઈએ ગરમ બિંદુઓ કોને કહે છે, તેમાંથી ભૂતાપી ઉર્જા કેવી રીતે મેળવવામાં આવે છે સમજાવો. અને વિશ્વની અંદર આવા ભૂતાપી ઉર્જા ઉત્પન્ન કરતા સ્થળ ક્યાં ક્યાં છે એ પણ જણાવો. તો જોઈએ મિત્રો, ભૂસ્તરીય ફેરફાર એટલે કે જમીનની અંદર થતી હલચલને કારણે જમીનના પેટાળમાં ગરમી તો રહેલી છે જ, એ ભૂસ્તરીય ફેરફારને કારણે પૃથ્વીની સપાટીથી ઊંડાઈ આવેલા જે ગરમ વિસ્તાર છે જ્યાં ગરમી છે એ ગરમ વિસ્તારમાં ખડકો છે ને એ પીગળી જાય છે. પૃથ્વીનું હલનચલન થયું એટલે ખડક ગરમ વિસ્તારના સંપર્કમાં આવશે એટલે ખડક પીગળશે. આવા જમીનના પેટાળમાં જમીનની ગરમીથી પીગળેલી અવસ્થામાં મળતા ખડકને આપણે મેગમા કહીએ છીએ. આવેલ પીગળેલી અવસ્થાના ખડક ઉપર તરફ ધકેલાય છે. જ્યારે ખડક પીગળી જશે એટલે એ ઉપર તરફ ધકેલાય છે. આપણે પણ જોઈએ તો પેલી રીતે પાણી ગરમ કરતા હોય તો નીચેનું પાણી ગરમ થાય એ ઉપર આવશે, ઉપલું ઠંડુ પાણી નીચે તરફ જતું લાગશે. એમ અહીંયા પણ ખડક જે પીગળે છે ને એ પીગળેલો ખડક ઉપર તરફ ધકેલાય છે અને તે ખૂબ જ મોટા વિસ્તારની અંદર ઘેરાઈ જાય છે. એ વિસ્તારને એ જગ્યાને આપણે ગરમ બિંદુઓ કહીએ છીએ. એટલે એ ખડક જે પીગળેલો છે એ ચોક્કસ વિસ્તારમાં ઘેરાઈ જાય જેને ગરમ બિંદુઓ કહીએ છીએ. આ ગરમ બિંદુની વ્યાખ્યા હતી મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ તો હવે જ્યારે એનું જમીનના પેટાળમાં રહેલું ભૂગર્ભજળ અથવા તો વરસાદ પડે તો વરસાદનું પાણી નદી તળાવ સરોવર જળાશયની અંદર એકઠું થાય અને એ જમીનમાં અંદર ઉતરે છે. થોડો ઘણો આપણે એ પાણીનો વર્ષ દરમિયાન આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પણ થોડું પાણી એમાંથી જમીનની અંદર ઉતરી અને જમીનની અંદર ખડકોના ઉપરના ભાગમાં સંગ્રહાય છે જેને આપણે ભૂગર્ભજળ કહીએ છીએ. ભૂગર્ભ જળ તરીકે સંગ્રહ પામે છે. એ જ પાણીને ફરી પાછું આપણે પંપ દ્વારા સબમર્સિબલ મોટર પંપ દ્વારા એને ખેંચી બહાર કાઢી અને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો એવું જે ભૂગર્ભીય જળ છે એ આ ગરમ બિંદુના સંપર્કમાં આવે છે. ગરમ બિંદુ જે વિસ્તાર ગરમ છે પીગળેલો ખડક છે એના સંપર્કમાં આપણું જે ભૂગર્ભીય જળ આવે ત્યારે એ પાણી ગરમ થાય છે અને પૃથ્વી પર અલગ જગ્યાએથી ફૂટી નીકળે છે જેને ગરમ પાણીના જરા કહેવામાં આવે છે. પણ કેટલીક જગ્યાએ તે વધારે ગરમ થઈ બાષ્પ એટલે કે વરાળ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. તો જો ભૂગર્ભીય જળ આવા ગરમ બિંદુના સંપર્કમાં આવતા તે બાષ્પ એટલે કે વરાળમાં રૂપાંતર પામે છે. આ પ્રકારની જે વરાળ છે બાષ્પ છે એને પાઇપલાઇન દ્વારા આંતરિક ટર્બાઇન સુધી લઈ જવામાં આવે છે અને ટર્બાઇન પર અથડાવવામાં આવે છે. ટર્બાઇન પર અથડાતા ટર્બાઇન પરિભ્રમણ કરે છે. તેની સાથે વાહક તારનું લૂપ ચુંબકની વચ્ચે ભ્રમણ કરે છે. એટલે આપણે જે 13મા પાઠમાં જોઈ ગયા એમ ચુંબકની ચુંબકીય ક્ષેત્રરેખાની સંખ્યામાં ફેરફાર થાય છે, પરિણામે વિદ્યુતપ્રવાહ પ્રેરિત થાય ઉત્પન્ન થાય છે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. આ ઉર્જાને આપણે ભૂતાપીય ઉર્જા અથવા ભૂસ્તરીય ઉર્જા કહીએ છીએ. તેનો ઉત્પાદન ખર્ચ ખૂબ જ ઓછો છે, વધારે હોતો નથી. પણ આ પ્રકારની ઉર્જા વેપારી ઉત્પાદન માટેના સ્થળ ખૂબ જ ઓછા છે. આ પ્રમાણે આપણે જોવા જઈએ તો ભૂતાપીય ઉર્જા ઉત્પન્ન કરવા માટે જમીનની અંદર ગરમ બિંદુઓ હોવા જોઈએ. તો જમીનમાં દરેક જગ્યાએ આપણને ગરમ બિંદુ મળતા નથી, એટલે કે આ ઉર્જા વેપારી ઉત્પાદન માટેના સ્થળ ખૂબ જ ઓછા મળે છે. બધી જગ્યાએ આ પ્રકારના પાવર પ્લાન્ટ કરી શકાય સ્થાપી શકાય નહીં. તો વિશ્વની અંદર હાલ ક્યાં ક્યાં દેશની અંદર આવા પાવર પ્લાન્ટ કાર્યરત છે, તો ખાસ કરી ન્યુઝીલેન્ડ
અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા આ બે જગ્યાએ હાલ ભૂતાપીય ઉર્જા જમીનના પેટાળમાં ખડકો જે છે એ ખડકો ગરમ થાય એટલે પીગળે છે અને તે ભૂગર્ભજળને ગરમ કરી વરાળમાં રૂપાંતર કરી એ વરાળને ટર્બાઇન પર અથડાવી વિદ્યુત પેદા કરી શકાય આવા પાવર પ્લાન્ટ ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા આ બે જગ્યાએ કાર્યરત છે. તો જોઈએ મિત્રો, ભૂતાપીય ઉર્જા આધારિત પાવર પ્લાન્ટ ન્યુઝીલેન્ડની અંદર અને બીજું યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં કાર્યરત છે. આ બે જગ્યાએ આ પ્રકારના પાવર પ્લાન્ટ બનાવવામાં આવેલા છે. મિત્રો, આગળ આપણે ન્યુક્લિયર વિખંડનની ચર્ચા કરવાની છે. એના માટે હું આગળનો પ્રશ્ન જે છે ને એ કાઢી નાખું, કારણ કે મારે રફકામ કરવા જરૂર પડે થોડું. એટલે ઉપરનો પ્રશ્ન આપણે કાઢી ન્યુક્લિયર વિખંડન પ્રશ્ન આપણે આગળ જોઈએ. મિત્રો, કેટલાક ભારે તત્વો, કેટલાક ભારે તત્વો જેવા કે યુરેનિયમ, પ્લુટોનિયમ, થોરિયમ, આ બધા છે ભારે ન્યુક્લિયસ કહી શકીએ. ભારે ન્યુક્લિયસ કેમ? તો મિત્રો, આપણે કોઈ પણ તત્વ લઈએ, ધારો કે સોડિયમ ની વાત કરું તો સોડિયમ નો પરમાણુ ક્રમાંક 11 છે. તેથી અંદર એની અંદર ઇલેક્ટ્રોન કેટલા? તો ઇલેક્ટ્રોન ની સંખ્યા 11. આપણે વિદ્યુત પાઠ વખતે થોડી ચર્ચા કરી હતી કે જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ એ અંદર તત્વમાં ઇલેક્ટ્રોન અને એટલા જ પ્રોટોન રહેલા હોય છે. આપણે અહીંયા જોઈએ તો સોડિયમ નો પરમાણુ ક્રમાંક 11 હોય એટલે એની અંદર ઇલેક્ટ્રોન પણ 11 હોય, પ્રોટોન પણ 11 છે, પણ ન્યુટ્રોન ની સંખ્યા 12 છે. તમે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન કરતા ન્યુટ્રોન ની સંખ્યા એક અંક વધારે છે. હવે રુથરફોર્ડ ના પ્રયોગ વખતે આપણે જોયું હતું કે ભાઈ પરમાણુ નું કેન્દ્ર વજનદાર છે. કેન્દ્રમાં કોણ રહેલું છે? પરમાણુ ના કેન્દ્રમાં ધન વીજભાર ધરાવતા પ્રોટોન અને તટસ્થ ન્યુટ્રોન, એ વજનદાર છે. તો ઇલેક્ટ્રોન ની સાપેક્ષે હલકા છે, એટલે પરમાણુ ના દળ ની અંદર ઇલેક્ટ્રોન ની ગણતરીમાં ન લઈએ તો ચાલે. તો પરમાણુ ભાર નું સૂત્ર પ્રોટોન અને ન્યુટ્રોન ના સરવાળા ને પરમાણુ ભાર. હવે અહીંયા તો આપણે સોડિયમ ની વાત કરી, આગળ યુરેનિયમ ની વાત કરીએ તો યુરેનિયમ જેનો પરમાણુ ક્રમાંક 92 છે, અંદર ઇલેક્ટ્રોન ની સંખ્યા 92, પ્રોટોન ની સંખ્યા પણ 92, પણ ન્યુટ્રોન ની સંખ્યા અંદાજે 143 જેટલી છે, એટલે ખૂબ જ વધારે છે. આમ ઇલેક્ટ્રોન અને પ્રોટોન કરતા જ્યારે ન્યુટ્રોન ની સંખ્યા ખૂબ વધારે હોય એવા તત્વોને ભારે ન્યુક્લિયસ કહેવામાં આવે અથવા રેડિયો એક્ટિવ તત્વ કહેવામાં આવે, જે પોતાની મેળે કિરણો ઉત્સર્જિત કરે છે. તો અહીંયા આપણે જોઈએ યુરેનિયમ, પ્લુટોનિયમ અથવા થોરિયમ, આ બધા ભારે પરમાણુ છે. એના ન્યુક્લિયસ પર ખૂબ જ ઓછી ઉર્જા ધરાવતો ન્યુટ્રોન નો મારો ચલાવવા મળે. હવે આપણે જોઈએ, ધારો કે આ યુરેનિયમ છે, એના ઉપર ખૂબ જ ઓછી ઉર્જા ધરાવતો આ ન્યુટ્રોન, આ ન્યુટ્રોન આના માટે યુરેનિયમ પડવા દેવામાં આવે નિયંત્રિત રીતે. અહીંયા શબ્દ વાક લખેલો છે ભારે પરમાણુના ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતો ન્યુટ્રોન, ઓછી ઉર્જા ધરાવતો ન્યુટ્રોન પડવા દેવામાં આવે. જો ન્યુટ્રોન ની ઉર્જા વધારે છે તો યુરેનિયમ નો યુરેનિયમ જે છે વિસ્ફોટક પદાર્થ છે, તો એ પરમાણુ બોમ્બ નું સ્વરૂપ ધારણ કરશે. એટલે ન્યુટ્રોન ને નિયંત્રિત રીતે ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોન નો મારો ચલાવવામાં આવે ત્યારે યુરેનિયમ છે એ બે હલકા ન્યુક્લિયસ ની અંદર વિખંડન પામે છે, ઉપરાંત બે કે ત્રણ ન્યુટ્રોન પેદા થાય છે. આપણે ટપકાથી બતાવેલું છે જે એ બે કે ત્રણ ન્યુટ્રોન પેદા થયા છે. હવે આ ન્યુટ્રોન આ પરમાણુ પર વિખંડન, આ ન્યુટ્રોન આ પરમાણુ પર પડશે એટલે એનું પણ વિખંડન થશે અને ફરી પાછા બે હલકા ન્યુક્લિયસ બનશે, ઉપરાંત બે કે ત્રણ ન્યુટ્રોન પેદા થાય. એ જ અહીંયા પણ આ ન્યુટ્રોન આ પરમાણુ પર પડતા એનું પણ વિખંડન થાય. આ રીતે વિખંડનની લાંબી હારમાળા. હવે અહીં યુરેનિયમ પર જ્યારે હલકી ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોન નો મારો ચલાવવામાં આવે
ત્યારે એરિયાનું વિખંડન થઈ બે હલકા ન્યુક્લિયસ બને છે. આપણે જોઈએ એ દરમિયાન આ જયારે વિખંડન થાય એ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે, ખૂબ જ મોટા પાયે ઉર્જા ઉત્પન્ન થાય છે. આ રીતે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા, ન્યુક્લિયર વિખંડન ની, વિખંડન થવું એટલે તોડવું. આપણે યુરેનિયમ ને તોડી બે હલકા ન્યુક્લિયસ બનાવ્યા, ફરી પાછા આ પરમાણુ તોડી બીજા હલકા ન્યુક્લિયસ બનાવ્યા. આ રીતે વિખંડન ની લાંબી હારમાળા રચી પ્રત્યેક તબક્કે ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. પણ એ મિત્રો ખૂબ જ ઓછી ઉર્જા ધરાવતો ન્યુટ્રોન યુરેનિયમ પર પડવા દેવામાં આવે. આ બધી જ ક્રિયા ન્યુક્લિયર રિએક્ટર નામના એક ખાસ પ્રકારના ડિઝાઇન કરેલા સાધનની અંદર, ન્યુક્લિયર રિએક્ટર સાધનની અંદર આ વિખંડન પ્રક્રિયા કરવામાં આવે છે. મિત્રો આ ન્યુક્લિયર વિખંડન દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય, પણ આ વિખંડન નિયંત્રિત દરે ચાલવું જોઈએ. જો એ અનિયંત્રિત બને તો પરમાણુ બોમ્બ નું સ્વરૂપ ધારણ કરે. અને આપણે 6 ઓગસ્ટ 1945 અને 9 ઓગસ્ટ 1945 સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેર પર, હિરોશિમા શહેર પર જાપાનના હિરોશિમા શહેરની અંદર 6 ઓગસ્ટ 1945 અને નાગાસાકી શહેર પર 9 ઓગસ્ટ 1945 ના દિવસે જે બે અણુબોમ્બ ફેંકવામાં આવ્યા હતા અમેરિકા દ્વારા, એની ઘાતક અસર અત્યાર સુધી પણ પ્રવર્તી રહી છે, હાલ પણ પ્રવર્તી રહી છે એ આપણે જોઈએ છીએ. મિત્રો તો એ યુરેનિયમ જ્યારે વિખંડન કરવામાં આવે ત્યારે નિયંત્રિત દરે વિખંડન થવું જોઈએ, નહીં તો પરમાણુ બોમ્બનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે આ વિખંડન જે થાય એ દરમિયાન ન્યુટ્રોનની ઉર્જા ખૂબ જ વધી જતી હોય છે. એટલે એ ઉર્જા વધી ન જાય તે માટે મોડરેટરની જરૂર પડે છે, અને મોડરેટર પણ અમુક સમયે ગરમ થઈ જાય તો એને ઠંડુ પાડવા માટે ન્યુક્લિયર રિએક્ટર સાધનની અંદર શીતકની પણ વ્યવસ્થા હોય છે. શીતક તરીકે મોટે ભાગે ઠંડુ પાણી વપરાય છે, અને એ પાણી જે ગરમ થાય એને ટર્બાઇન પર ચાલી એમાંથી પણ વિદ્યુત મેળવી શકાય છે. તાઇવાન નામના દેશની અંદર આ રીતે લગભગ તાઇવાન દેશમાં એના ઉત્પાદનની કુલ ઉર્જામાંથી 30% ઉર્જા ન્યુક્લિયર પાવર પ્લાન્ટથી ઉત્પન્ન કરવામાં આવે છે. આપણે ગુજરાતમાં સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપર ગામે આ એકનો ન્યુક્લિયર ઉર્જા પાવર પ્લાન્ટ કાર્યરત છે. તો એ ન્યુક્લિયર વિખંડનની ચર્ચા આપણે આ પ્રશ્ન અંદર કરીએ. યુરેનિયમ, પ્લુટોનિયમ કે થોરિયમ જે ભારે પરમાણુ છે, ભારે પરમાણુ કેમ છે કારણ કે એમાં ઇલેક્ટ્રોન ને પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા ખૂબ જ વધારે છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યા એમાં વધારે હોવાથી એ ભારે ન્યુક્લિયસ ગણાય છે. તો એ ભારે પરમાણુના ન્યુક્લિયસ પર ખૂબ જ ઓછી ઉર્જા ધરાવતો ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે, ન્યુટ્રોનને પડવા દેવામાં આવે ત્યારે તેનું એટલે કે યુરેનિયમનું બે હલકા ન્યુક્લિયસમાં વિભાજન થાય છે, વિખંડન થાય છે. આ રીતે ન્યુક્લિયસનું, યુરેનિયમના ન્યુક્લિયસનું બે હલકા ન્યુક્લિયસમાં જે વિખંડન થવાની પ્રક્રિયા છે એને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહીએ છીએ. આ પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહે છે. અને આ ક્રિયા દરમિયાન વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે, છૂટી પડે છે. હવે અહીં બે બનતા આ યુરેનિયમ પર ન્યુટ્રોનને પ્રતારિત કરવામાં આવે, મારો ચલાવવામાં આવે ત્યારે બનતા બે હલકા ન્યુક્લિયસ જે છે એ બંનેના દળના સરવાળો કરે, બંનેના જો નિપજ તરીકે બે નિપજ કઈ બની તો આ બંને ન્યુક્લિયસ બને, એ બંને ન્યુક્લિયસના સ્વતંત્ર દળનો સરવાળો કરીએ, આનો દળ પ્લસ આનો દળ બંનેનો સરવાળો કરીએ, એના કરતા મૂળ જે યુરેનિયમ છે એના ન્યુક્લિયસ દળ વધારે હોય ત્યારે જ આ ઘટના બને, ત્યારે જ વિખંડન પ્રક્રિયા શક્ય બને. એટલે કે બનતા બંને હલકા ન્યુક્લિયસના દળના સરવાળા કરતા યુરેનિયમનું ન્યુક્લિયસનું દળ ખૂબ જ વધારે હોય છે તો આ ઘટના બને છે. યુરેનિયમના એક પરમાણુનું ફક્ત વિખંડન કરીએ, ઓનલી વન, એક પરમાણુનું વિખંડન કરીએ તો આપણને અંદાજે કેટલી ઉર્જા મળે મિત્રો? તો યુરેનિયમના એક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા એક કોલસામાં રહેલો જે કાર્બન પરમાણુ છે એ કાર્બનના દળથી મળતી ઉર્જા કરતા 10 મિલિયન ગણી વધારે હોય છે. એટલે યુરેનિયમના
एक परमाणुमाथी मळती ऊर्जा ए कोळसाना एक कार्बन परमाणुना विखंडनथी दानथी मळती ऊर्जा करता 10 मिलियन गणी वधारे होय छे। हवे विद्युत उत्पादन माटे आ प्रक्रिया क्यां करवामां आवे? आ न्यूक्लियर विखंडन प्रक्रिया खास करेला खास प्रकारे डिजाइन करेला न्यूक्लियर रिएक्टर साधननी अंदर आ प्रक्रिया करवामां आवे। तो विद्युत उत्पादन माटे डिजाइन करेला न्यूक्लियर रिएक्टर साधनमां आ विखंडन श्रृंखला प्रक्रिया श्रृंखला कही अथवा साकड़ कही आ एक कड़ी बीजी कड़ी बीजी बीजी कड़ी जोड़ायेली होवाथी आने साकड़ प्रक्रिया को अथवा श्रृंखला प्रक्रिया को। तो न्यूक्लियर श्रृंखला प्रक्रिया वाली न्यूक्लियर बर्तन में न्यूक्लियर बर्तन आप यूरेनियम एमाथी नियंत्रित दरे ऊर्जा मुक्त थाय छे। नियंत्रित दरे जो अनियंत्रित बने तो विस्फोटक पदार्थ छे। संतो आपणे न्यूट्रॉन मारो खूब ओछी ऊर्जा धरावता न्यूट्रॉन मारो धीमे धीमे चलावेलो छे तेथी नियंत्रित दरे ऊर्जा मुक्त थाय छे। मुक्त थती आ ऊर्जा थी आपणे पाणी ने वराळ में रूपांतर करी शकीए। કારણ કે અહીં જ્યારે યુરેનિયમ નું વિખંડન થાય ત્યારે અંદર પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થવાથી મોડરેટર પોતે ગરમ થાય છે। મોડરેટર ને ઠંડુ પાડવા માટે શીતક ની વ્યવસ્થા હોય છે અને શીતક તરીકે પ્રવાહી સોડિયમ કે પાણીનો ઉપયોગ કરવામાં આવે ઠંડા પાણીનો। એ પાણી ગરમ થાય એટલે પાણીની વરાળ ઉત્પન્ન થાય છે અને એ વરાળને ટર્બાઇન પર અથડાવી ટર્બાઇનને પરિભ્રમણ આપી વિદ્યુત ઉપયોગ उत्पन्न करी सकाय छे। એટલે કે પાણીને જે મુક્ત થતી ઊર્જા છે એનો પાણીનો વરાળ બનાવવામાં ઉપયોગ કરાય અને પછી વિદ્યુતના ઉત્પાદનમાં પણ તેનો ઉપયોગ થાય છે। મિત્રો ફરીવાર જોઈએ ન્યુક્લિયર વિખંડન પર ટૂંકમાં લખું તો યુરેનિયમ પ્લુટોનિયમ થોરિયમ જેના પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન કરતાં ન્યુટ્રોનની સંખ્યા ખૂબ જ વધારે છે એટલે એને ભારે ન્યુક્લિયસ કહે છે। આવા બારે પરમાણુના ન્યુક્લિયસ પર ખૂબ જ ઓછી ઊર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો ન્યુટ્રોનને પ્રતારિત કરવામાં આવે ત્યારે તેનું બે હલકા ન્યુક્લિયસની અંદર વિભાજન થાય છે ઉપરાંત બે કે ત્રણ ન્યુટ્રોન પેદા થાય છે। તો આ રીતે બારે ન્યુક્લિયસને તોડી તેનું બે હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરવાની પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહે છે। આ ક્રિયા દરમિયાન વિપુલ માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય છે। હવે અહીં બનતા બંને હલકા ન્યુક્લિયસ જે છે એ બંને ન્યુક્લિયસના દળના સરવાળા કરતા મૂળ જે આપણે લીધો હતો પહેલા એ દળ એનું દળ જો વધારે હોય મૂળ ન્યુક્લિયસ દળ વધારે હોય ત્યારે આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા શક્ય બને છે। યુરેનિયમના એક પરમાણુમાંથી ઉત્પન્ન થતી ઊર્જા એ કોલસામાં રહેલા જે કાર્બન છે એ કાર્બનના એક પરમાણુથી ઉત્પન્ન થતી ઊર્જા કરતા 10 મિલિયન ગણી વધારે હોય છે। આ વિદ્યુતના ઉત્પાદન માટે યુરેનિયમ થોરિયમ કે પ્લુટોનિયમ જેવી ભારે ન્યુક્લિયસને ન્યુક્લિયર રિએક્ટર નામના ખાસ પ્રકારની ડિઝાઇન કરેલા સાધનમાં ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની હારમાળા રચી વિખંડન પ્રક્રિયા વડે ન્યુક્લિયર બળતણમાંથી ન્યુક્લિયર બળતણ કે આ યુરેનિયમ પ્લુટોનિયમ થોરિયમ એમાંથી આપણે નિયંત્રિત દરે ઊર્જા મેળવી શકીએ છીએ। નિયંત્રિત દરે એમાંથી આપણે ઊર્જા મેળવી શકીએ છીએ પણ જો ન્યુટ્રોનને ઝડપથી ખૂબ જ ઊંચી ઊર્જા ધરાવતા ન્યુટ્રોનને ઝડપથી પ્રતારિત કરવામાં આવ્યું હોય તો અહીંયા અણબોમ્બનું સ્વરૂપ ધારણ થાત। પણ આપણે નિયંત્રિત દરે ઊર્જાને મુક્ત કરવા માટે ઓછી ઊર્જા ધરાવતા ન્યુટ્રોનને પ્રતારિત કરવામાં આવે છે એનો મારો ચલાવવામાં આવે છે। હવે જે મુક્ત થતી ઊર્જા જે છે એની મદદથી પાણીને ગરમ કરી પાણીની વરાળ બનાવવામાં આવે છે। એ વરાળને ટર્બાઇન પર અથડાવી ટર્બાઇનને પરિભ્રમણ આપી વિદ્યુત પેદા કરી શકાય છે। તેમજ ન્યુક્લિયર વિખંડનના પ્રત્યેક તબક્કે પણ પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મુક્ત કરે છે। આ પ્રક્રિયામાં લખેલું છે પુષ્કળ પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે એટલે ન્યુક્લિયર વિખંડનના પ્રત્યેક તબક્કે આ રીતે ઊર્જા ઉત્પન્ન કરી શકાય છે। તાઇવાન દેશને વિદ્યુતના કુલ ઉત્પાદનને 30% વિદ્યુત એ ન્યુક્લિયર વિખંડન દ્વારા મેળવે છે। જે દેશ પાસે યુરેનિયમ થોરિયમ કે પ્લુટોનિયમનો જથ્થો છે
એ દેશ એના ઉર્જા રૂપાંતર પ્લાન્ટ માટે ન્યુક્લિયર વિખંડન પ્લાન્ટ ની મદદથી ઉર્જા મેળવે છે, ન્યુક્લિયર પ્લાન્ટ દ્વારા ઉર્જા મેળવી શકે છે. મિત્રો આગળ, હવે આ ન્યુક્લિયર વિખંડનથી આપણે ઉર્જા તો મેળવી, પણ એ ઉત્પન્ન થતો જે કચરો છે એનો નિકાલ કરવો એ પર્યાવરણ માટે કેવી મોટી સમસ્યા છે એની ચર્ચા કરીશું. તેમજ ઉર્જાના બચાવ માટે આપણે કઈ પ્રવૃત્તિ કરી શકીએ એની ચર્ચા આપણે આગળના પ્રયોગની અંદર કરીએ.